चैनल ऑफ वडोदरा। डभोई भाजपना उम्मीदवार ने प्रचंड आवकार मळी रह्यो छे। कहो दिल से फिर से सूटाना नाद थी आवकार मळी रह्यो छे। डभोई विधानसभा 140 माटे आगामी 5मी तारीखे मतदान थवानुं छे। तेवामां डभोई विधानसभामां दरेक पक्ष पोताना मतदाताओने रीझवा माटे मैदानमां उतरी पड्या छे। तेवामां डभोई विधानसभामां आवता गामो नंदीरिया, नवाजूना मांडवा, यात्राधाम चांदोद विस्तारना गामोमां आजे डभोई भाजपना उम्मीदवारे पोताना कार्यकर्ताओ अने समर्थकोना काफिला साथे प्रचार करवा माटे पहोंच्या हता। ठेर ठेर आवकार मळतो होय ત્યારે શૈલેષ મહેતાના આવકારમાં ગ્રામજનો દ્વારા કહો દિલ સે સોટા ફિરસેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, ત્યારે શૈલેષ મહેતાએ બહુમતીથી જીતનો વિશ્વાસ દર્શાવ્યો હતો। આજે ડભોઈ વિધાનસભામાં નંદેરિયા, ચાણોદ, માંડવા વગેરે વિસ્તારમાં ખેડણી શરૂ કરવામાં આવી છે। ડભોઈ વિધાનસભામાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે જ્યારથી પ્રવાસની શરૂઆત કરી ત્યારથી લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે અને તમામ લોકો નાત જાત સંપ્રદાય છોડીને એકમાત્ર ભારતીય જનતા પક્ષની જે વિકાસની રાજનીતિ છે, સૌનો સાથ સૌનો વિકાસ, અને એને અનુરૂપ દેશમાં, રાજ્યમાં અને ડભોઈ વિધાનસભામાં જે કામો થયા છે એ વિકાસના કામોને ધ્યાનમાં રાખીને તમામ વર્ગ આજે ભારતીય જનતા પક્ષની જોડે છે। આપ જોઈ શકો છો અત્યારે નંદેરિયા ખાતે પણ તમામ અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને વડીલો અને બહેનોના આશીર્વાદ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે અમારી પર સતત વરસતા રહ્યા છે। આ વખતે જેમ દર વખતે કીધું છે, આ વખતની જીત ઐતિહાસિક જીત હશે અને ના ભૂતો ના ભવિષ્યથી એવી આ જીતમાં લોકોનો સહકાર ખૂબ જ સારો મળી રહ્યો છે।